नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था अने संचालन जे आपणो बीए विषय छे तेमां आजे आपणे प्रकरण 4 एना विषे समझूती मेळवीए। प्रकरण 4 मां टॉपिक छे विकेन्द्रीकरण। विकेन्द्रीकरण कोने कहेवाय? जे केन्द्रित नथी ते विकेन्द्रित, આપણે સામાન્ય અર્થ આવો લઈ શકીએ। જે કેન્દ્રિત થયેલું નથી તે વિકેન્દ્રિત। હવે ધંધાકીય એકમમાં સંચાલકો માટે આ વિકેન્દ્રીકરણ ખૂબ મહત્વનું છે, કારણ કે એના દ્વારા જ ભાવિ સંચાલકો તૈયાર થાય છે। તો આપણે વિકેન્દ્રીકરણનો પહેલાં અર્થ સમજીએ, ત્યાર પછી એની વ્યાખ્યા જે હેનરી ફેયોલે આપેલી છે તે, કારણ કે સંચાલનશાસ્ત્રમાં હેનરી ફેયલનો પ્રદાન વધારે છે એટલે લગભગ મોટાભાગની વ્યાખ્યાઓ હોય તો એ હેનરી ફેયલ દ્વારા અપાયેલી છે। ત્યાર પછી આપણે વિકેન્દ્રીકરણનું મહત્ત્વ જોઈશું કે ધંધાકીય એકમમાં તેનું શું મહત્ત્વ હોઈ શકે। તો આપણે વિકેન્દ્રીકરણની શરૂઆત કરીએ। વિકેન્દ્રીકરણનો અર્થ આપણે પહેલાં જોઈએ। ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ, હવે સંચાલનની સપાટી કેટલી હતી? 3, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। એટલે કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ, એટલે ક્રમમાં જ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે। શું કીધું? સંચાલનની ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે। એટલે કે ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી સુધી ક્રમશઃ જે જે કર્મચારીઓ કામ કરે છે તેને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે। કોના દ્વારા? તો કે સંચાલકો દ્વારા। તો એને શું કહેવામાં આવે? વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે। આ એનો અર્થ હતો। ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી સુધી ક્રમશઃ રીતે જે સત્તાની સોંપણી કરવામાં આવે તેના વ્યવસ્થિત પ્રયત્નને, ગમે તેમ આડેધડ સત્તા સોંપણી નથી કરી દેવાની કે ચાલો તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું, તારે આ કરવાનું, વ્યવસ્થિત કરવાની છે અને કંપનીના હિતને ધ્યાનમાં રાખીને કરવાની છે। એટલે કે વ્યવસ્થિત સોંપણી થાય ત્યારે વિકેન્દ્રીકરણ થયું કહેવાય। વિકેન્દ્રીકરણ બધાને અલગ અલગ આપી દેવું તે। હવે તેની વ્યાખ્યા જોઈએ। હેનરી ફેયોલે શું કીધું કે કોને વિકેન્દ્રીકરણ કહેવાય? તો હેનરી ફેયલના શબ્દોમાં, તાબેદારોને સત્તા સોંપણી કરી, તાબેદારો એટલે આપણી હાથ નીચે જે કાર્ય કરે છે તે વ્યક્તિઓ, એટલે કે તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, પહેલાં સત્તાની સોંપણી કરવાની, પછી કાર્યનું વિભાજન કરવાનું અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા। શું કરવાનું? તાબેદારોને પહેલાં કાર્યની સોંપણી કરવાની, ત્યાર પછી કાર્યનું વિભાજન કરવાનું અને પછી એને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવાના। આ બધી પ્રક્રિયા થાય એટલે વિકેન્દ્રીકરણ। એવું કોણે કીધું? હેનરી ફેયોલ। નામ યાદ રાખવાનું છે, હેનરી ફેયલની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાઈ શકે, બરાબર? તમને તમારી પેપર સ્ટાઇલના માળખા પ્રમાણે 1 માર્કના 10 સવાલ આવે છે। વિભાગ એમાં 10 એમ શીખ્યું છે, વિભાગ બીમાં 10 સવાલ છે, એક પણ ઓપ્શનનો સવાલ નથી, 10 છે, 10-એ 10 ફરજિયાત લખવાના છે। કદાચ 1 માર્કમાં પૂછાઈ શકે વિકેન્દ્રીકરણની હેનરી ફેયલે આપેલી વ્યાખ્યા લખો, તો તમારે આ લખવાની એકદમ સરળ છે અને યાદ રાખવામાં પણ સહેલી જ છે। શું કીધું હેનરી ફેયલે? તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, તેને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવાની પ્રક્રિયા એટલે વિકેન્દ્રીકરણ। એને નિર્ણયોમાંય સામેલ કરવાના છે, કોઈ જરૂરી નિર્ણયો લેવાતા હોય તો એમાં પણ કર્મચારીઓનો મત લેવાનો છે,
एक आम एटले विकेन्द्रीकरण, बीजू विकेन्द्रीकरण में कहीं छे नहीं। हवे विकेन्द्रीकरण अर्थ अने व्याख्यानी समझूती मेळव्या पछी हवे आपणे विकेन्द्रीकरणनुं महत्व जोईए के संचालनमां विकेन्द्रीकरण शुं फाळो आपी शके के एनुं शुं महत्व छे। त्वरित निर्णયો, त्વરિત એટલે ઝડપી, બરાબર ને? તાત્કાલિક ગમે ત્યારે નિર્ણય લેવાની જરૂર પડે, કોઈ પણ બાબતનો નિર્ણય હોય, પછી એ નાણાકીય હોય કે કર્મચારીને લગતો હોય કે સંચાલકોને લગતો હોય, કોઈ પણ હોય, ત્વરિત નિર્ણયો લઈ શકાય છે। કારણ કે વિકેન્દ્રીકરણમાં શું થાય છે, સત્તા અને જવાબદારીની સોંપણી કરી દેવામાં આવે છે, એટલે બધું જ કાર્યભાર છે એ સંચાલક ઉપર રહેતું નથી। અને ઝડપથી જો કોઈ નિર્ણયો લેવા હોય તો આ વિકેન્દ્રિત વ્યવસ્થાને લીધે લઈ શકાય છે। ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, આપણે સંચાલનની જે ત્રણ સપાટી જોઈ હતી તે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। તો ઉચ્ચ સપાટીનામાં કોણ હોય, તો કે એમાં સંચાલકો જ હોય, જનરલ મેનેજર, બરાબર, એના આદેશ પ્રમાણે મધ્ય સપાટીના કર્મચારી કામ કરે અને મધ્ય સપાટીના આદેશ પ્રમાણે તળ સપાટીના કર્મચારી કામ કરે। તો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થઈ જાય છે, કારણ કે સંચાલકો શું કરશે, તો કે મધ્ય સપાટીના સંચાલકો છે એને બધું કામ સોંપી દેશે, એટલે ઉચ્ચ સપાટીના સંચાલકો એટલા ફ્રી રહેશે, એટલે કે એના કાર્યભારમાં ઘટાડો થાય છે, બરાબર। આપણું કામ આપણે બધા વચ્ચે સોંપાઈ જાય જૂથમાં, હવે એકલા જ એક બધું જ કામ કરવાનું હોય તો આપણે કાર્યબોજ વધી જાય, પણ પાંચ જણા વચ્ચે કાર્ય વહેંચાઈ જાય તો આપણો કાર્યબોજ ઘટી જાય। એટલે કે આ વિકેન્દ્રીકરણને લીધે ઉચ્ચ સપાટીના સંચાલકો છે તેના કાર્યભારમાં ઘટાડો કરી શકાય છે। ત્યાર પછી અભિપ્રેરણમાં વધારો, અભિપ્રેરણ એટલે કે આત્મશ્રદ્ધા વધે, કોની? તો કે કર્મચારીઓની। કારણ કે ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા નીચેની સપાટીના કર્મચારીઓને સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવે છે, એટલા માટે એ શું કરે છે, તો કે ત્વરિત નિર્ણયો ગમે ત્યાં લેવાના હોય તો પોતે જાતે લઈ શકે છે, એટલે કે એનો એનામાં આત્મવિશ્વાસ વધે છે, એના અભિપ્રેરણમાં વધારો થાય છે કે ના, અમે પણ આ કાર્ય કરી શકીએ છીએ, અને આ રીતે એનો આત્મવિશ્વાસ વધવાને કારણે તે વધારે સારી રીતે કાર્ય કરી શકે છે। એટલે કે આ વિકેન્દ્રીકરણને લીધે કર્મચારીઓના અભિપ્રેરણમાં વધારો થાય છે। ત્યાર પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ, સંચાલકીય પ્રતિભા વિકસે છે। હવે કર્મચારીઓ જાતે નિર્ણયો લેતા થઈ ગયા, એને પોતાને ખબર છે કે મારે મારી પાસે કઈ સત્તા છે અને મારે કઈ જવાબદારી નિભાવવાની છે, એટલે કે કોઈ પણ નિર્ણયો લેવા હોય તો પણ એ ઝડપથી લઈ શકે છે, એટલે કે એની પ્રતિભા વિકસે છે, અથવા તો એણે પોતાની આવડત કૌશલ્ય પ્રમાણે અથવા તો પોતાના જ્ઞાન બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્યો કરવાની સ્વતંત્રતા એને મળેલી છે, પોતાનું કામ પોતે જાતે કેવી રીતે કરવું એ સત્તા એને મળી છે, એટલે કે એની પ્રતિભા વિકસે છે, અને નવા નવા સંચાલકો છે એ આપણે સમાજમાં ઊભા કરી શકીએ છીએ, એટલે કે નવી પ્રતિભાઓ બને છે, એટલે આત્મવિશ્વાસ વધવાને કારણે એ વધારે સારી રીતે કામ કરશે અને સંચાલકીય પ્રતિભા એની વિકસશે, એ જાતે નિર્ણયો લેતા થશે, એવું નહીં કે સંચાલકોના હુકમ પ્રમાણે એકલો કામ જ કર્યા કરવું, બરાબર ને? એનો કર્મચારીનો વિકાસ થાય એટલા માટે જ આ વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવે છે, અને એમ કરતા કરતા એની પ્રતિભા વિકસે છે। ત્યાર પછી અસરકારક અંકુશ, હવે સંચાલકો દ્વારા કર્મચારીઓને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી દીધી, બરાબર, સત્તા જવાબદારી સોંપાઈ ગઈ, એટલે હવે પોતાના હાથ નીચે કાર્ય કરતા કર્મચારીઓ જો કોઈ ભૂલ કરે તો શિક્ષાત્મક પગલાં એ જાતે લઈ શકે, એટલે કે જાતે પોતે અંકુશ રાખી શકે છે, બરાબર, એટલે જાતે અંકુશ રાખતા એ પણ શીખે છે, એટલે શું કીધું, અસરકારક અંકુશ રાખી શકાય છે। હવે બધું જ કાર્ય સંચાલકોએ જોવું પડતું નથી, સંચાલકો એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે આ વિકેન્દ્રીકરણ અપનાવીને। ત્યાર પછી સંવાદિતાનું સર્જન, સંવાદિતા, સંવાદ એટલે તો કે વાતચીત, વાતચીત કરવી અથવા તો સંદેશની આપ લે કરવી એક જૂથમાંથી બીજા જૂથમાં અથવા એક જૂથ
જૂથની વ્યક્તિ દ્વારા બીજા જૂથની વ્યક્તિ દ્વારા જે વાતચીત જે સંવાદ કરવામાં આવે તે. હવે સંચાલકો દ્વારા જુદો જુદો કામ સોંપાઈ ગયું છે, આયોજનનું કામ, વ્યવસ્થાનું કામ, કર્મચારીની વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધી જ સત્તા અને જવાબદારી સોંપાઈ ગઈ. એટલે શું થશે, બધા કર્મચારીઓ જાતે નિર્ણયો લેતા થઈ જશે પોતપોતાના જૂથને લગતા. એટલે કે એક જૂથ બીજા જૂથ સાથે ચર્ચામાં આવશે, એટલે કે એમની વચ્ચે સંવાદ થશે, વાતચીત થશે, સંદેશાની આપ લે થશે, એટલે એકબીજાના કોન્ટેક વધતા જશે. તો આ રીતે સંવાદિતાનું સર્જન કરી શકાય છે. કોના દ્વારા? વિકેન્દ્રીકરણ દ્વારા. અથવા જૂથના સભ્યોને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળે છે. એવું નહીં કે બસ કર્મચારી છે એટલે એકલું કાર્ય જ કર્યા કરે. એ પણ પોતાનો મત તો કોઈ પણ નિર્ણયની બાબતમાં પોતાનો મત એ પણ આપી શકે છે. તો આ છે વિકેન્દ્રીકરણ. એટલે કે વિકેન્દ્રીકરણ બધી જ રીતે સંચાલકોને પણ ફાયદાકારક છે અને કર્મચારીઓને પણ ફાયદાકારક છે, અને સંચાલનની ત્રણે ત્રણ સપાટીના સભ્યોને પણ ફાયદાકારક છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ હતા વિકેન્દ્રીકરણનું મહત્ત્વ. એકદમ સરળ અને સાવ ઇઝી છે વિદ્યાર્થીઓ. તમને માત્ર અર્થ અને વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, ત્યાર પછી એનું મહત્ત્વ, એના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. અંદરની સમજૂતી જો તમે ધ્યાનથી સાંભળી હોય તો તમને લખતા આવડે જ. અને વધારે માહિતી માટે તમે ટેક્સ્ટબુક વાંચી શકો છો, એમાંની થોડી ઘણી વધારે સમજૂતી પણ આપેલી હશે. તો આજે આપણે વ્યવસ્થાતંત્રના પ્રકરણમાં વિકેન્દ્રીકરણનો ટોપિક છે એની આજે આપણે સમજૂતી મેળવી છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.